શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ વિષય પર્યાવરણ. ગયા વિડિયોમાં આપણે શું જોયું તો કે પાઠની સમજૂતી, અને આજે આપણે તો કે પાઠ એક પૂનમે શું જોયું એની સ્વાધ્યાય પોથી પૂરવાની છે. હું અત્યારે સ્વાધ્યાય પોથીમાં જે કરાવું છું તે તમારે ખાલી સમજવાનું છે. સ્વાધ્યાય પોથી અત્યારે કોઈએ મારી સાથે લખવાની નથી, એ તમારે ક્યારે તો કે પછી લખવાની છે. અત્યારે ખાલી તમારે બધાએ શું કરવાનું છે તો કે હું જે લખાવું તે બધું સમજવાનું છે. સ્વાધ્યાય પોથીમાં તમે જ્યારે લખો ત્યારે તમારે અહીંયા કોર્નર ઉપર શું લખવાનું છે તો કે તારીખ અને વાર ફરજિયાત બધાએ લખવાનું છે. હવે આપણે જોઈએ આમાં સ્વાધ્યાય પોથીના પાઠ એકમાં તો કે પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્ર જોઈ અને તેના નામ લખવાના છે. તો જુઓ આપણને અહીંયા બહુ બધા ચિત્ર આપેલા છે, તો એ ચિત્ર જોઈને આપણે શું કરવાનું છે તો કે નામ લખવાના છે. પહેલું ચિત્ર છે તો કે ખિસકોલી, તો આપણને જે બોક્સ આપેલું છે તેમાં શું લખવાનું, ખિસકોલી. પછી બીજું ચિત્ર શાનું છે તો કે ઘુવડ, તો અહીંયા શું લખવાનું છે, ઘુવડ. ત્રીજું ચિત્ર શાનું છે તો કે કોયલ, તો ત્યાં શું લખવાનું છે, કોયલ. પછી ચોથું ચિત્ર આપણને શાનું દેખાય છે જુઓ તો છે મકોડો, ત્યાં આ બોક્સમાં શું લખવાનું છે, મકોડો. તેવી જ રીતે આ જે ચિત્ર આપણને નીચે બધા આપેલા છે તેના નામ તો કે તમારે ઘરે મમ્મી પપ્પાની મદદથી લખવાના છે. હવે જોઈએ આપણે પ્રશ્ન બે. કયો પ્રશ્ન લખવાનો છે, પ્રશ્ન બે. એની સૂચના શું છે તો કે પ્રશ્ન બે, નીચેના વિકલ્પો લખો. શું લખવાનું છે, નીચેના વિકલ્પો લખો. તો જુઓ આપણને પહેલો વિકલ્પ કયો આપ્યો છે તો કે પહેલો સવાલ કયો છે આપણો, તો કે નીચેનામાંથી. શું છે, નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ ઉપર રહે છે. શું સવાલ છે તો કે નીચેનામાંથી કયું પ્રાણી ઝાડ પર રહે છે. જુઓ આપણને નીચે ઓપ્શન આપેલા છે, છે શું આપેલું છે આપણને ઓપ્શન, તો પહેલો ઓપ્શન કયો છે તો કે વાંદરો, તો બીજું છે બળદ, ત્રીજું ક છે હાથી, અને ડ છે કૂતરો. તો આમાં કયું આવે, ઝાડ ઉપર કયું પ્રાણી રહે તો કે અ વાંદરો. તો આમાં જવાબમાં શું લખવાનું આપણે, વાંદરો. પહેલા સવાલનો જવાબ શું આવે, વાંદરો. તમારે કોઈ વાંદરો એવું લખવાનું નથી, પણ જો અહીંયા આપણને બોક્સ આપેલું છે તો આ બોક્સમાં તમારે શું લખવાનું છે, આ બોક્સમાં ખાલી અ એવું લખવાનું છે. પડી ખબર? ચાલો હવે છે બીજો સવાલ. કયો સવાલ છે બીજો, શું છે તો કે નીચેનામાંથી. કયો સવાલ છે, નીચેનામાંથી કયું પ્રાણી, શું છે કયું પ્રાણી દર બનાવીને રહે છે. શું છે કે નીચેનામાંથી કયું પ્રાણી દર બનાવીને રહે છે. જો તમને બોક્સ આપેલા છે ને, હું એવી રીતે હવે બોક્સ બનાવતી નથી, પણ જે જવાબ લખું તે તમારે આ બોક્સમાં લખવાનું છે. તો બીજામાં જવાબમાં શું આવે, જો આપણને ઓપ્શન આપેલા છે કે અ છે કાચબો, બ છે ઉંદર, ક છે માખી, અને ડ છે કબૂતર. તો જુઓ બાળકો આમાં કયું પ્રાણી દર બનાવીને રહે છે તો કે ઉંદર. કયું આવે, ઉંદર. તો આમાં બોક્સમાં બ ઉંદર. તમારે અહીંયા જે બોક્સ બનાવો તેમાં શું લખવાનું, બ. શું લખવાનું, બ. હવે છે સવાલ ત્રણ. કયો છે સવાલ ત્રણ, કે નીચેનામાંથી. શું સવાલ છે, નીચેનામાંથી કયું પક્ષી ઝાડ ઉપર. શું સવાલ છે કે નીચેનામાંથી કયું પક્ષી ઝાડ ઉપર માળો બાંધીને રહે છે. શું સવાલ છે કે નીચેનામાંથી કયું પક્ષી ઝાડ ઉપર માળો બાંધીને રહે છે. તો જો આપણને નીચે ઓપ્શન
શું આવે? કાગડો. શું આવે? ક કાગડો. તો અહીંયા બોક્સ બનાવી અને તમારે જવાબમાં શું લખવાનું? ક. ચાલો ચોથો સવાલ. કયો સવાલ? ચોથો. કયો છે નીચેનામાંથી કયું જંતુ? શું છે? તો કે નીચેનામાંથી કયું જંતુ ઉડી શકે છે? શું સવાલ છે? તો કે નીચેનામાંથી કયું જંતુ ઉડી શકે છે? જો આપણને નીચે ઓપ્શન આપ્યા છે તો એમાં શું છે? પહેલું અ અળસિયું, બ વિસી, ક ડેડકો અને ડ પતંગિયું. તો અળસિયું તો કે પેટે સરકીને ચાલે, વિછી તો કે તે પણ પગથી ચાલે, ક ડેડકો છે તો કે કૂદકા મારે. તો ઉડે કોણ? તો કે ડ પતંગિયું. તો જવાબમાં શું આવે? પતંગિયું. શું આવે? પતંગિયું. તો અહીંયા તમે જે બોક્સ છે ને તેમાં તમારે જવાબમાં શું લખવાનું? ડ. શું લખવાનું? ડ. ચાલો હવે છે પાંચમો સવાલ. કયો છે? તો કે નીચેનામાંથી. કયો સવાલ છે? પાંચમો. શું છે? તો કે નીચેનામાંથી કયું પ્રાણી પાણીમાં. શું છે? તો કે કયું પ્રાણી પાણીમાં અને જમીન ઉપર. શું છે? તો કે જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે. શું સવાલ છે? નીચેનામાંથી કયું પ્રાણી પાણીમાં અને જમીન એમ બંને જગ્યાએ રહે છે? તો એના જવાબમાં જો આપણને નીચે ઓપ્શન આપ્યા છે કે એવું કયું પ્રાણી છે કે જમીન અને પાણીમાં બંને જગ્યાએ રહે છે. તો કે અ બકરી. એ ક્યાં રહે? જમીન પર. ભ મગર. તો એ ક્યાં રહે? તો કે પાણી અને જમીન બંને જગ્યાએ રહે છે. ક છે પળદ. તો એ ક્યાં રહે? જમીન પર. અને માછલી ક્યાં રહે? તો કે પાણીમાં. એ ક્યાં રહે? પાણીમાં. તો આપણા જવાબમાં શું આવશે? બ મગર. શું આવશે? બ મગર. તો અહીંયા જે તમારો બોક્સ છે તેમાં જવાબમાં શું લખવાનું? બ મગર. શું લખવાનું? બ મગર. ચાલો હવે પાછળનું પેજ ફેરવો. કયું પેજ? પાછળનું ફેર. તેમાં આપણને આપેલો છે પ્રશ્ન ત્રણ, ખાલી જગ્યા પૂરું. શું આપેલું છે? પ્રશ્ન ત્રણ, ખાલી જગ્યા પૂરો. શું કરવાનું છે? ખાલી જગ્યા આપણે પૂરવાની છે. જુઓ પહેલી ખાલી જગ્યા છે પૂનમ ઉપર પક્ષી. પહેલી ખાલી જગ્યા કઈ છે? પૂનમ ઉપર પક્ષી. પછી આપણને હવે ખાલી જગ્યા આપી છે છે. તો કે પૂનમ ઉપર પક્ષી ખાલી જગ્યા ગઈ. તો જુઓ આપણને પાછળ ઓપ્શન આપ્યા છે. અહીંયા દેખાય છે આ ઓપ્શન? તો આ ઓપ્શનમાં શું છે? સરકી અને ચરકી. તો આપણે આગળ પાઠમાં જોયું હતું ને કે પૂનમ ઉપર પક્ષી ચરકી ગયું. તો અહીંયા જવાબમાં શું આવે? ચરકી. શું આવે? ચરકી. અહીંયા જવાબમાં શું આવે? ચરકી ગયું. તેવી જ રીતે ખાલી જગ્યા બીજી છે. કઈ છે? બીજી. શું કઈ છે? તો કે ખાલી જગ્યા પ્રાણી. શું? ખાલી જગ્યા પ્રાણી કૂદકા મારીને ચાલે છે. શું કરે છે? તો કે ખાલી જગ્યા પ્રાણી છે તે કૂદકા મારીને ચાલે છે. તો જો આપણને ઓપ્શન આપ્યો છે ને એમાં ડેડકો અને ગરોળી. શું છે? ડેડકો અને ગરોળી. તો જવાબમાં શું આવે? ડેડકો. ડેડકો કૂદકા મારીને ચાલે છે. પછી છે ખાલી જગ્યા ત્રણ. કઈ છે? ત્રીજી. શું છે? તો કે ખાલી જગ્યા પ્રાણીને. શું છે? ખાલી જગ્યા પ્રાણીને કોના જેવા કાન હોય છે? તો કે સુપડા જેવા કાન છે. કેવા કાન? સુપડા જેવા કાન છે. કયા પ્રાણીને? તો આપણને ઓપ્શનમાં આપ્યું છે ને કે જીરાફ અને હાથી. તો જવાબમાં શું આવે? હાથી. હાથીને સુપડા જેવા કાન હોય છે. પછી ચોથી ખાલી જગ્યા છે કઈ છે?
કેટલાક પ્રાણી પેટે સરકીને ચાલે છે. કેવી રીતે ચાલે છે? પેટે સરકીને ચાલે છે. જો ઓપ્શનમાં આપણને શું આપ્યું છે? તો કે કાંચીડો અને અજગર. શું આપ્યું છે? કાંચીડો અને અજગર. તો જવાબમાં શું આવે? અજગર. શું આવે? અજગર. હવે પાંચમી ખાલી જગ્યા કઈ? પાંચમી કઈ છે? તો કે આપણા ઘરમાં શું છે? આપણા ઘરમાં દૂધ પી જતું શું છે? તો કે આપણા ઘરમાં દૂધ પી જતું પ્રાણી ખાલી જગ્યા છે. શું છે? ખાલી જગ્યા છે. તો કૂતરો અને બિલાડી, તમને ખબર જ છે આપણા ઘરમાં દૂધ કોણ પી જાય? તો કે બિલાડી. કોણ પી જાય? બિલાડી. તો જવાબમાં શું આવશે? બિલાડી. હવે આપણે જોવાનું છે પ્રશ્ન ચાર, ખરા ખોટા. શું છે? પ્રશ્ન ચાર, ખરા ખોટા લખો. શું કરવાનું છે? ખરા ખોટા લખો. એમાં પહેલું શું છે? પહેલું છે ને કે કેટલાક લોકો શું છે? કેટલાક લોકો કૂતરાને પાળે છે. શું છે? કેટલાક લોકો કૂતરાને પાળે છે. તો જવાબમાં શું આવે? જો બોક્સ છે ને, તો આ બોક્સમાં શું લખવાનું? ખરું કે ખોટું. તો આપણને ખબર છે ઘણા બધા લોકો કૂતરાને પાળે છે. તો જવાબમાં શું આવે? ખરું. શું આવે? ખરું. પછી બીજું છે કે સવારે વહેલા બોલતું શું સવાલ છે? કે સવારે વહેલા બોલતું પક્ષી કયું આવે? ખબર છે તમને કોઈને? પક્ષી કાગડો છે. સાચું આવે કે ખોટું? ખોટું આવે. સવારે વહેલું બોલતું પક્ષી કયું છે? કુકડો. તો આ કાગડો છે. તો જવાબ શું આવે? ખોટો. પછી ત્રીજું કે વંદો દીવાલ ઉપર ઝાડું બનાવે છે. ત્રીજું ખરું ખોટું કયું છે? કે વંદો દીવાલ ઉપર ઝાડું બનાવે છે. તો જવાબમાં શું આવે? ખોટું. દીવાલ ઉપર ઝાડું કોણ બનાવે? તો કે કરોળિયો બનાવે. કોણ બનાવે? કરોળિયો. તો જવાબ શું આવે? ખોટું. પછી ચોથું, ઘુવડ આખી રાત જાગે છે. શું કરે છે? આખી રાત જાગે છે. તો જવાબમાં શું આવે? સાચું. ઘુવડ એક જ એવું પક્ષી છે કે આખી રાત જાગે છે અને દિવસે શું કરે? તો કે અજવાળામાં ઊંઘી જાય છે. તો ઘુવડ આખી રાત જાગે છે, એમાં શું આવે જવાબમાં? ખરું. હવે પાંચમું શું છે? તો કે કાચબો. શું સવાલ છે? તો કે કાચબો પાણી અને જમીન ઉપર રહે છે. શું સવાલ છે? તો કે કાચબો પાણી અને જમીન ઉપર રહે છે. તો તમને ખબર છે બાળકો કે કાચબો પાણી અને જમીન બંને ઉપર રહે છે? તો કે હા. તો જવાબમાં શું આવે? ખરું. શું આવે? ખરું. ચાલો બાળકો, હવે આપણે જોયો પ્રશ્ન ચાર અને હવે જોવાનો છે પ્રશ્ન પાંચ. આગળ આપણે કેટલા પ્રશ્ન જોયા? પ્રશ્ન એક, પ્રશ્ન બે, પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર. હવે આપણે જોવાનું છે પ્રશ્ન પાંચ. કયો છે? તો કે ખોટો શબ્દ છે કે કાઢો. શું છે પ્રશ્ન પાંચ? કયો? તો કે ખોટો શબ્દ છે કે કાઢો. શું કરવાનું છે? ખોટો શબ્દ જે હોય તે આપણે છેકી નાખવાનો છે. હવે તમને ખબર છે, જો આ સવાલ છે ને કે વાંદરાને જામફળ અને કેળું બહુ ભાવે છે, તો એમાંથી જે ખોટો જવાબ હોય તે આપણે છેકી નાખવાનો છે. પહેલો સવાલ કયો છે? તો કે વાંદરાને
છે? તો કે કેળું. બહુ ભાવે છે. સવાલ કયો છે? તો કે વાંદરાને જામફળ અને કેળું બહુ ભાવે છે. તો આપણે આગળ સમજૂતીમાં જોયેલું ને કે વાંદરાને શું ભાવે છે? તો કે વાંદરાને તો કેળું ભાવે છે. જામફળ? તો કે જામફળ તો પોપટને ભાવે છે. એટલે આપણે જવાબમાં શું આવશે? તો કે જામફળ પર છેકો મારવાનો આવશે. શું આવશે? તો કે જામફળ પર છેકો મારવાનો આવશે. પછી બીજો સવાલ. કયો સવાલ? બીજો. શું છે? તો કે ઘુવડની. શું છે સવાલ? કયો છે? તો કે ઘુવડની આંખો મોટી કે નાની? કેવી? મોટી કે નાની હોય છે? તો ઘુવડની આંખો કેવી હોય ખબર છે મિત્રો? તો કે ઘુવડની આંખો તો મોટી હોય છે. કેવી હોય છે? મોટી. તો આપણે નાની ઉપર શું કરવાનું છે? તો કે નાની ઉપર છેકો મારવાનો છે. એટલે જવાબ કેવો આવે? તો કે ઘુવડની આંખો મોટી હોય છે. પછી કયો સવાલ છે? ત્રીજો. કયો છે? ત્રીજો. કયો છે? તો કે કરોળિયો. સવાલ કયો છે? કરોળિયો ફ્રીજ. શું છે? ફ્રીજ. અને બીજું શું આપેલું છે? તો કે દીવાલ ઉપર ઝાડું બનાવે છે. શું સવાલ છે? કે કરોળિયો ફ્રીજ અને દીવાલ ઉપર ઝાડું બનાવે છે. તો આપણને ખબર છે ફ્રીજ ક્યાં, સોરી, કરોળિયો ક્યાં ઝાડો બનાવે છે? તો કે દીવાલ ઉપર. જવાબમાં અહીંયા ફ્રીજ ઉપર શું કરવાનું? છેકો મારવાનો છે. પછી ચોથો સવાલ. કયો સવાલ? ચોથો. એનો સવાલ કયો છે જોવો? તો કે કાગડો અને ગીધ ચતુર પક્ષી છે. કેવું પક્ષી છે? ચતુર. કયું પક્ષી ચતુર હોય છે બંને માંથી તમને ખબર છે? તો કે કાગડો. શું આવે જવાબમાં? કાગડો. તો આપણે ગીધ ઉપર છેકો મારવાનો છે. ક્યાં ઉપર? ગીધ ઉપર. પછી પાંચમો સવાલ કયો છે? તો કે પોપટ અને ગરુડ. એનો રંગ લીલો હોય છે. સવાલ કયો છે? પોપટ અને ગરુડનો રંગ લીલો હોય છે. તો આપણને ખબર છે કોનો રંગ લીલો હોય? તો કે પોપટનો. કોનો હોય? પોપટનો. તો ગરુડ ઉપર શું કરવાનું? સરસ મજાનો છેકો મારવાનો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન છ. પ્રશ્ન પાંચ જોયો ને કયો હતો? તો કે ખોટો શબ્દ છેકી કાઢવાનો હતો. હવે પ્રશ્ન છ, એમાં શું કરવાનું છે? તો કે બે બે નામ આપવાના છે. આપણને જે સવાલ આપેલો છે તેના બે બે નામ લખવાના છે. શું કરવાનું છે? બે બે નામ લખવાના છે. તો પહેલો સવાલ કયો છે જોવો? તો દરમાં રહેતા પ્રાણી. કયો છે? દરમાં રહેતા પ્રાણી. તો જુઓ, આપણને આ સવાલ આપેલા છે એની બાજુમાં આપણને એક નંબર કરીને ખાલી જગ્યા, બે નંબર કરીને ખાલી જગ્યા એવું આપેલું છે ને. તો એક નંબરમાં શું લખવાનું અને બે નંબરમાં શું લખવાનું? તો કે દરમાં રહેતા પ્રાણીઓને આપણે બે નામ આપવાના છે. કેટલા નામ? બે. તો પહેલું શું આવે? તો કે ઉંદર. શું આવે? ઉંદર. અને બીજું દરમાં કોણ રહે? તો કે કીડી. કોણ રહે? કીડી. તેવી જ રીતે બીજો સવાલ. કયો સવાલ? બીજો. કયો છે? તો કે માળામાં રહેતા પક્ષી. કયો સવાલ છે? માળામાં રહેતા પક્ષી. હવે ખબર છે માળામાં કયા કયા પક્ષી રહે છે? કયા કયા આવે? તો કે ચકલી અને બીજું કબૂતર. શું આવે? ચકલી અને કબૂતર. પછી ત્રીજો સવાલ છે. કયો છે? તો કે ઘરમાં રહેતા
કયો છે? ઘરમાં રહેતા પ્રાણી. તો કયા આવે? આપણને ખબર જ છે, આપણે આગળ વાત કરેલી ને કે આપણે બિલાડી પાળીએ, કૂતરો પાળીએ, તો આ પ્રાણીઓ તો કે ઘરમાં રહે છે. તો ઘરમાં રહેતા પ્રાણીઓમાં શું આવે? બિલાડી. હોય
કરી શકે તેવા જીવ અથવા તો પ્રાણી કયા કયા છે? તો કે ગરોળી, કરોળીઓ આવે, કીડી આવે, આવે ને? તો આપણે જવાબમાં શું લખવાનું છે? ગરોળી અને કરોળીઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના પીરિયડમાં આપણે આટલું લખ્યું, બાકીની સ્વાધ્યાય પોથી આપણે તો કે બીજા પીરિયડમાં લખીશું. આ જે મેં લખાવ્યું તે તમારે ઘરે જાતે પૂરવાનું છે.